સંક્ષિપ્તમાં મારે એટલું જાણવું છે, મહિલા આયોગ બરોબર આમ કરે છે મને ખબર નથી. સી આઈ ટેલ યુ વન થિંગ, અનફોર્ચ્યુનેટલી સી ધીઝ આર ઓલ પોલિટિકલ પોઝિશન્સ. તમે પ્લીઝ સાંભળજો, લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધેટ. એટલે બધા એમાં ફસેલા હોય છે, આ પોલિટિકલ પોઝિશન હોય છે. એટલે એ લોકોની જે પાર્ટી હોય, ભલે આપણા મેડમ આવીને જે બધું બોલી ગયા પણ કે બધું બહુ પ્રેમ પ્યાર બતાવી દીધો ઓન સ્ક્રીન, પણ ફેક્ટ ઇઝ દેટ કે દે હેવ ટુ સપોર્ટ ધેર પાર્ટી ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. એટલે એ લોકોને બે બીજી વાત, એ લોકો પાસે સિવિલ રાઇટ્સ, એ લોકો પાસે ક્રિમિનલ રાઇટ્સ નથી. એટલે એ લોકો ખાલી પોલીસ કહી શકે. એટલે તમે જે કહો છો યુ આર રાઇટ કે એવરી ટાઈમ અમે તપાસ કરવાનું કહ્યું, પણ તમે એ તો જુઓ કે પોલીસ બી કેવી તપાસ કરે છે. તોપીસ કહીને ગેટ બેક કરે ને તપાસ, જે પેલી લૂલી લંગડી તપાસો થાય છે, આપણે અત્યારે એમાં નથી પડવું, કારણ કે ફાઇનલી એવું જ કે છે કે બેને ખેંચી લીધો, એટલે પાછી એ બીજી સ્ટોરી થશે ને રક્ષાબંધન ચાલુ થઈ જશે. પણ અલ્ટિમેટલી એટલે મહિલા આયોગનું એકચ્યુઅલી આટલા એક્સ્ટ્રીમ કેસમાં ખાસ કામ નથી હોતું, પણ એ લોકો જે આપણા જેને કે જે ડિવોર્સ ટાઈપ કેસ હોય છે ને એમાં એ લોકો સારું કામ કરે છે, બોલાવી અને એ લોકો સેટલ કરવાની પહેલા ટ્રાય કરે છે. એટલે ઘર ના ભાગે હું બી એગ્રી કરું છું. બાકી આ કેસીસમાં એ લોકો બહુ ઢીલા પડે છે, 100% સાચી વાત છે. અનફોર્ચ્યુનેટલી એ લોકો બોલી નથી શકતા. મને લાગે છે કે